એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે કે જે કયા જોડશે તો વારાણસી અને ઇન્દોર તેમાં જોઈએ પ્રધાનમંત્રી મોદીએ આ ઝંડી આપી છે કાશી મહાકાલ કાશી મહાકાલ એક્સપ્રેસ કે જે ઉત્તર પ્રદેશના વારાણસી થી લઈને મધ્યપ્રદેશના ઇન્દોરની વચ્ચે આ ટ્રેન ચલાવવામાં આવશે હવે આ આ ટ્રેનની ખાસિયત એ છે કે આપણે જે બાર જ્યોતિર્લિંગ છે એ જ્યોતિર્લિંગમાંથી ત્રણ જ્યોતિર્લિંગ છે તેને જોડતી આયા કોના દ્વારા કચ્છમાં પ્રથમ વખત પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી છે હવે અહિયાં કચ્છમાં પ્રથમ વખત પક્ષી ની ગણતરી તે કોના દ્વારા ગુજરાત વન વિભાગ દ્વારા તેના વિશે ડિટેલ જોઈએ આપણા રાજ્યનું વન વિભાગ છે તે રાજ્યના વન વિભાગ દ્વારા કચ્છમાં પ્રથમ વખત પક્ષી ગણતરી કરવામાં આવી છે ચલો તેમાં જોઈએ તો રાજ્યનો વન વિભાગ છે તેના દ્વારા નળસરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીની ગણતરી કરવામાં આવી હતી જેમાં એવું કહેવાયું છે કે આ વર્ષે પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે હવે નળસરોવર છે ત્યાં એકસો એકત્રીસ અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આવે છે કે જે ત્રણ પોઈન્ટ તેર લાખ એટલે કે ત્રણ પોઈન્ટ પંદર એટલે ત્રણ લાખ પંદર હજારથી વધારે પક્ષીઓ મળ્યા છે જોવા

દર વર્ષે કેટલા વ્યક્તિને આપવામાં આવે છે તો દર વર્ષે ત્રણ વ્યક્તિને આ અવોર્ડ આપવામાં આવે છે જેમાં વ્યક્તિ અથવા સંસ્થા પણ હોઈ શકે છે તેમાં ઇનામ કેટલું આપવામાં આવે છે કેટલું પ્રાઇઝ આપવામાં આવે છે રકમ કેટલી આપવામાં આવે છે તો એક મિલિયન ડોલર પ્રાઇઝ આપવામાં આવે છે આ પુરસ્કાર એ કોના દ્વારા અપાય છે તો આ પુરસ્કાર છે એ ડેવિડ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે અને ગીતા સેન વિશે વાત કરીએ તો ગીતા સેન એ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર પણ છે કઈ સમિતિની ભલામણના આધારે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પોતાનું નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ મહિનાનું કર્યું સામાન્ય રીતે જે વર્ષ હોય છે કંપનીનું નાણાકીય વર્ષ એ થી લઈ એકત્રીસ માર્ચ સુધીનું હોય છે તો હવે આ પ્રકારે આરબીઆઈએ પણ પોતાનું નાણાકીય વર્ષ ચેન્જ કર્યું છે તો તે કઈ સમિતિના આધારે તો તે છે બિમલ જાલન સમિતિના આધારે ચલો હવે તેમાં જોઈએ તો આરબીઆઈનું જે એકાઉન્ટિંગ વર્ષ છે એ જુલાઈથી જૂન મહિનાનું હોય છે મિત્રો અહીંયાથી એમ આપણે ક્વેશ્ચન મોસ્ટ આઈમપી ક્વેશ્ચનનો આન્સર મળી શકે કે આરબીઆઈનું એકાઉન્ટિંગ વર્ષ નાણાકીય વર્ષ કયું હોય છે તો જુલાઈથી જૂન સુધીનું હવે તેનું કયું રહેશે તો હવે રહેશે એપ્રિલથી માર્ચ મહિનાનું કઈ સમિતિ આવો એક રિપોર્ટ આપ્યો હતો અને તે સ્વીકારવામાં આવ્યો છે અને તેના આધારે હવે આરબીઆઈનું પણ નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચનું રહેશે પછી બિમલ જાલન સમિતિ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ વાર ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવશે તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં મિત્રો યાદ રાખજો કેન્દ્ર શાસિત પ્રદેશ તો હવે જમ્મુ પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે તો આ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ કાશ્મીરમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ યોજાશે ક્યારે યોજાશે તો આ સમિટ એ એપ્રિલ મહિનામાં યોજાનાર છે જેની જાહેરાત ઓલરેડી કરી ચૂકવામાં આવી છે હવે જમ્મુ કાશ્મીર એ જો અહીંયા જમ્મુ કાશ્મીરનો જે ત્રણ અનુચ્છેદ ત્રણસો સિત્તેર હતી આપણા બંદરની અનુચ્છેદ ત્રણસો સિત્તેર તેના હટાવવા પાછા ઘણા બધા કારણો છે તેમનું કારણ છે કે જમ્મુ કાશ્મીરનો વિકાસ કરવો તો એના માટે આખા ગ્લોબલ ઇન્વેસ્ટર ત્યાં સમિટ યોજાશે એટલે કે અલગ અલગ પ્રકારે તે ઇન્વેસ્ટર આવશે અને તેને બિઝનેસ ઘણો બધો ત્યાં ડેવલપ કરશે તો તેના માટે થઈને જે એડવર્ટાઇઝ કરવી પડશે માર્કેટિંગ કરવું પડશે અવેરનેસ લાગવી પડશે તો એના માટે છ શહેરો પસંદ કરાય છે કે જેમાં અમદાવાદ કોલકાતા બેંગ્લોર મુંબઈ ચેન્નાઈ અને હરદરાબાદ વગેરેમાં આ છ શહેરોમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે કાપડ મેળો ફેબેક્સ એટલે કે ફેબ્રિકેશન એક્સપો નું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આપણા છે ગાંધીનગર ખાતે ચૌદ પંદર સોળ સત્તર ફેબ્રુઆરી બે હજાર ના રોજ ગાંધીનગર ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં ક્યાં કરવામાં આવ્યું છે તો હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ફેવેક્સ આ સેકન્ડ એડિશન કરવામાં આવ્યું છે ભારતના જે મોટા ખરીદદારો છે તેના દ્વારા ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કાપડ મેળો ફેવેક્સાનું આયોજન કરવામાં આવ્યું છે કાપડ મેળો એ આ કાપડ મેળાનું ઉદઘાટન કોણે કર્યું હતું તો ઉદઘાટન કર્યું હતું આપણા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું હવે તેની પાછળનું એક રીઝન જોઈએ તો કન્ક્લુઝન આપણે અહીંયાથી મળી શકે જે હાલમાં જે ચીનમાં કોરોના વાયરસ ફેલાયો છે એ કોરોના વાયર વાયરસના કારણે ભારતમાં જે ડમ્પિંગ થતો હતો માલ ચાઇનીઝ માલ એ હમણાં બંધ થઈ ગયો અને તેના લીધે આપણા ગુજરાતના અમદાવાદનો જે કાપડ વિસ્તાર છે કાપડ ઉદ્યોગ તેને ઘણો બધો પ્રોત્સાહન મળશે વેગ મળશે ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે ક્યારે મનાવવામાં આવે છે મિત્રો અહીંયા ક્વેશ્ચન પૂછ્યું કે ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે ક્યારે મનાવવામાં આવે છે તો પંદર ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે મનાવાય છે મનાશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે પંદર ફેબ્રુઆરીને રોજ રોજ યોજવામાં આવે છે તેમનું વિઝન કયું છે તો વિઝન છે નો ચાઇલ્ડ ડાયટ ફોર ઓફ કેન્સર પ્યોર ફોર મોર એન્ડ કેર ફોર ઓલ વધારે કાળજી રાખો અને દરેક માટે કાળજી રાખો જેથી કરીને એક પણ બાળક કેન્સરના લીધે મૃત્યુ ન પામે તે પ્રકારનો એક હેતુ રહેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અપિયરી ઓન વિલ શેની સાથે સંબંધિત છે અપિયરી ઓન વિલ આ શેની સાથે સંબંધિત છે તો મધમાખી ઉછર માટે મિત્રો આ પ્રકારે ઓન વિલ એટલે કે ઓન વિલ આ જોઈ શકો છો આ પ્રકારનો એક ટ્રેલ ટ્રોલી હોય છે તેના પર અલગ અલગ પ્રકારના મધમાખી ઉછર માટેના ડબ્બાઓ મૂકેલા છે

પ્રોત્સાહન ટ્વેન્ટી ટ્વેન્ટી ક્યાં યોજાઈ હતી તો આ પ્રોત્સાહન ટ્વેન્ટી ટ્વેન્ટી એ અમદાવાદ ખાતે યોજાઈ હતી પ્રોત્સાહન ટ્વેન્ટી ટ્વેન્ટીનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગણપતિ યુનિવર્સિટીના ગણપત યુનિવર્સિટીમાં ફેકલ્ટીઝ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ દ્વારા આ બારમી નેશનલ કોન્ફરન્સ કે જે પ્રોત્સાહન ટ્વેન્ટી ટ્વેન્ટી હતી કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો એ યાદ રાખજો ગણપત યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કોન્ફરન્સમાં સરકારના આંટરપ્રિન્યોરશીપ સ્કિલ ડેવલપમેન્ટને વેગ આપવા માટે યોજાઈ હતી વર્લ્ડ પેંગોલિન ડે બે હજાર વીસ ક્યારે મનાવાય વર્લ્ડ પેંગોલિન ડે બે હજાર વીસ ક્યારે મનાવે તો પંદર ફેબ્રુઆરીના રોજ મનાવ્યો છે મિત્રો યાદ રાખજો આ પેંગોલિન છે એ પેંગોલિનના લીધે જ હમણાં જે વાયરસ એક ફેલાયો હતો અને કોરોના આ કોરોના વાયરસ આમાંથી ઉદભવ્યો છે એવું પણ એક માન્યતા ઠરી છે ચલો તેમાં જોઈએ જેમાં આ વર્ષે બે હાજર વીસ માં જે હતો તે નવમો વિશ્વ પેંગોલિન દિવસ હતો અને બે હજાર માં તેને પંદર ફેબ્રુઆરીના રોજ મનાવાયો હતો પ્રથમ વખત મધ્યપ્રદેશ વન વિભાગ દ્વારા તેના

અભ્યાસ નું આયોજન ક્યાં કરવામાં આવશે તો આ મિલન ટ્વેન્ટી નું આયોજન વિશાખાપટ્ટનમ ખાતે કરવામાં આવશે મિલન ટ્વેન્ટી ટ્વેન્ટી એ સૌથી મોટા બહુપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન એ વિશાખાપટ્ટનમ ખાતે માર્ચ બે હાજર વીસમાં કરવામાં આવશે ક્યારે કરવામાં આવશે તો માર્ચ બે હાજર વીસમાં તેનું આયોજન કરવામાં આવશે થીમ થીમ કઈ રાખવામાં રાખવામાં આવી આવી છે છે તો એક્રોસ ધ સીજ અંતર્ગત આ વિશાખાપટ્ટનમ ખાતે માર્ચ બે હાજર વીસમાં આયોજન થશે જેમાં કુલ બેતાલીસ દેશો ભાગ લે લેવાના છે અને શરૂઆત ક્યારે થઈ હતી મિલન ટ્વેન્ટી ટ્વેન્ટી શરૂઆત તો ઓગણીસો પંચાણું માં થઈ હતી અને એ સમય દરમિયાન અંદામાન નિકોબાર પર આઈલેન્ડ પર શરૂઆત કરવામાં આવી હતી મિત્રો આ હતા સત્તર ફેબ્રુઆરી બે હજાર વીસ ના રોજના અતિ મહત્વના પ્રશ્નો તેની વિશે આપણે ચર્ચા કરી થેન્ક યુ મિત્રો